નમસ્કાર બાળ દોસ્તો, ગુજરાતી નિબંધની શ્રેણીમાં આજે આપણે મારા ગામનું પાદર આ વિષય ઉપરનો નિબંધ શીખીશું. ગામનું પાદર એટલે ગામનું પ્રવેશ દ્વાર, જેને ઝાંપવો એમ પણ કહેવામાં આવે છે. મારા ગામના પાદરે એક વિશાળ વડ આવેલો છે. વડની ફરતે ચારે તરફ વિશાળ મેદાન છે. આ મેદાનમાં બીજા અનેક ખટાદાર વૃક્ષો છે. પાસે જ એક તળાવ છે અને તળાવની ફરતે હમણાં જ ઘાટ બનાવવામાં આવ્યો છે. ગામનું પાદર એટલે ગામના છોકરાઓને રમવાનું મેદાન. અહીં નહીં કોઈની રોકટોક કે નહીં કોઈની બીક. અહીં અમે મુક્ત રીતે હરીએ ફરીએ રમીએ. અહીં નવી નવી રમતો રમાતી હોય, ક્યારેક કબડ્ડી તો ક્યારેક આટાપાટા, ક્યારેક આંબલી પીપળી તો ક્યારેક લંગડી. હવે તો અમે ક્રિકેટ રમવાનું પણ શરૂ કર્યું છે. વચ્ચે વચ્ચે અમે વડની વડવાઈઓએ હિંચકા પણ ખાઈ લઈએ. રમતા રમતા ક્યારેક લડી પડીએ, વળી પાછા ભેગા થઈએ. ના કોઈ ફરિયાદ, ના કોઈ રીચ, બસ આનંદ જ આનંદ. ગામનું પાદર એટલે પશુ પંખીઓનું આશ્ચર્ય સ્થાન. ઉનાળામાં રખડતા ઢોર અહીં છાંયડામાં બેસે, આંખ બંધ કરીને ભાગોળે. પંખીઓ વૃક્ષોની ઘટામાં માળા બાંધે, ક્યારેક કલબલાટ કરે તો ક્યારેક માળામાં લપાઈ જાય, ક્યારેક એકબીજાને ચાંચ મારે અને સાંજે પાછા માળામાં લપાઈ જાય. ગામનું પાદર એ સારા માઠા પ્રસંગોનું સાક્ષી છે. અહીં જાનૈયાઓ ઢોલને તાલે મન મૂકીને નાચે. પાણીયારીઓ પાણી ભરેલા બેડા મૂકીને અલગ મલગની વાતો કરે. અહીં મરનારનો અંતિમ વિશામો પણ થાય. કેટલીક જ્ઞાતિઓની પંચાયત અહીંયા જ ભરાય. વિચરતી અને વિહરતી જાતિઓ ક્યારેક અહીંયા જ ડેરા તંબુ તાણે. કેટલીક વાર રાત્રે ચોર પણ અહીંયા જ સુપાઈ જાય. પાદર તો તેમને પણ આશ્રય આપે. ગામનું પાદર એ ગામનું નાક ગણાય અને રળિયામણું અને સુંદર પાદર એ દરેક ગામની શોભા છે. આવજો બાળ દોસ્તો, ગુજરાતી નિબંધના આવા અન્ય વિડીયો મેળવવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો.